હું છું સંજય રાવલ, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ વિટામિન સી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને એટલે જ અત્યારે લીંબુ અને ખાટા રસદાર ફળોની માંગમાં ઉછાળો આવ્યો છે. ત્યારે બજારમાં લીંબુનો ભાવ 150 રૂપિયા કિલોને પાર પહોંચી ગયો છે. ભરૂચ જિલ્લાના વાઘરા કુમારસારામાં પ્રાથમિક કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું. માગરોળ સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. બગસરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ ફાયર ફાઇટર કરી રહ્યા છે ત્યારે તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા નગરપાલિકાના પ્રમુખે મુલાકાત લીધી. દહેગામ શહેરમાં આવેલા વાનપ્રસ્થાશ્રમ ઘડાઘર ખાતે રહેતા તમામ વૃદ્ધોનું દહેગામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. દ્વારકા તેમજ ખંભાળિયા 100 બેડની કોવિડ સેન્ટરના શુભારંભ માટે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારકા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા સાંસદ સી આર પાટીલ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 150 જેટલા નાગરિકોએ રક્તદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર વિચિત્ર અકસ્માતની ઘટના આવી સામે. આઈસર અને ટેનર વચ્ચે અકસ્માત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આજે હનુમાન જયંતિને લઈને હનુમાન ભક્તોએ ઘરે ઘરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ચારણ સાહિત્યના કવિ દાદાનું 82 વયની વયે નિધન. અમદાવાદમાં કોરોના સામે 16 પોલીસ જવાનના મોત. હજુ 395 પોલીસ કર્મી સંક્રમિત. અમદાવાદના થલકેત સ્મશાન ગૃહ બહાર પીપીઈ કીટનો ઢગલો. કોરોના સંક્રમણનો ખતરો વધ્યો. રાજકોટમાં કોરોનાની બીજી લહેર પડી ભારે. 24 કલાકમાં 76 દર્દીઓના મોત. સુરતમાં હોસ્પિટલ અને સ્મશાન બાદ મરણના દાખલા માટે પણ લાગી લાંબી લાઈનો. અમદાવાદમાં તમામ સિટી સિવિક સેન્ટર બંધ. 50% કરતું વધુ સ્ટાફવાળી 4 ઓફિસ સીલ. ભારતની મદદ માટે આગળ આવી અમેરિકાની 40 કંપનીઓ. બનાવી વૈશ્વિક ટાસ્ક ફોર્સ. સરકારની હાઈકોર્ટમાં કબૂલાત. ગુજરાતમાં 52,000 કરતા વધુ દર્દીઓ ઓક્સિજન પર. ભારતની સ્થિતિ કાળજુ કંપાવનારી. WHO. ગુજરાતના વધુ 9 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ જાહેર. યુપીની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 9 દર્દીઓના મોત. સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગ કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે. આઈપીએલ લીંક જારી રહેશે, કોઈ ફરક પડતો નથી. BCI. વડોદરા તાલુકાના 14 ગામડાઓમાં છેક લોકડાઉન. મેડિકલ સામગ્રી લઈને ચીનથી ભારત આવતી ફ્લાઇટ રદ. આઈપીએલમાં કલકત્તાએ પંજાબને આસાનીથી 5 વિકેટે હરાવ્યું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 14,340 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 3,19,435 કેસ નોંધાયા. કોરોના માટે ચૂંટણી પર જવાબદાર, હત્યાનો ગુનો દાખલ કરો મદ્રાસ હાઈકોર્ટ. નૌસેનાએ જહાજ થકી ઓક્સિજન પહોંચાડવાનું શરૂ કર્યું. ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું નિધન. બ્રિટનથી ઓક્સિજન કોન્સ ટેન્કરની પહેલી ખેપ ભારત પહોંચી. સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.